This video is in Gujarati. નમસ્તે. ગયા અઠવાડિયે કાલિદાસ મુલુંડ ઓડિટોરિયમમાં જન્મભૂમિ ગ્રુપ દ્વારા એક સુંદર કાર્યક્રમ કૃષ્ણ એક પ્રેમ કથામાં મને આમંત્રણ મળ્યું. આ કાર્યક્રમમાં શ્રી કૃષ્ણના જીવન ચરિત્રને સંગીતમય અને નાટ્યાંકન રૂપે રજૂ કરવામાં આવ્યું. કલાકારોની ટીમમાં શ્રી દીપકભાઈ શાહ અને એમની સાથે પ્રિયા મજુમદાર અને રાઘવ દવે જેવા ગાયકો, જેમણે અલગ અલગ ગીતો રજૂ કર્યા અને આખું નાટ્યાંકન અમે બધાએ ખૂબ જ માણ્યું. તેમાં તો હોસ્ટ અને કો એક્ટર પ્રીતિબેન શાહે જે આખા કાર્યક્રમની એન્કરિંગ કરી અને ખૂબ જ સરસ સ્ટોરી ટેલિંગ કરી, અને કૃષ્ણ તરીકે અભિનય કરનાર ચિરાગ ગોહિલનું સ્ટેજ પ્રેઝન્સ એકદમ અદ્ભુત હતું. મને કંઈક નવું શીખવા મળ્યું જ્યારે પ્રીતિબેને શ્રી કૃષ્ણના જીવન વિશે વાત કરી. તેમણે કહ્યું કે કૃષ્ણ હંમેશા ખુશખુશાલ રહે છે, તેઓ તેમના ચહેરા પર હંમેશા સ્મિત ધરાવે છે, ક્યારેય પણ ઉદાસ રહેતા નથી. પણ જો તમે વિચારો એમના જીવન વિશે તો તમને ખબર પડે કે તેમનું આખું જીવન ઘણી બધી સમસ્યાઓ અને દુઃખદ ઘટનાઓથી ભરેલું છે. જેવી રીતે તેમનો જન્મ જેલમાં થયો, પોતાના માતા પિતાને તો ઘણા વર્ષો પછી મળી શક્યા. તેમના મામા કંસે તેમના ઉપર હુમલો કર્યો, પ્રિય રાધાથી દૂર જવું પડ્યું, પોતાનું ગામ ગોકુળ છોડવું પડ્યું, અને આવા તો ઘણા બધા ઉદાહરણો. તેમને ઘણું બધું બલિદાન આપવું પડ્યું હતું, છતાં આપણને શાંત રહેવાનું શીખવે છે અને ક્યારે પણ ઉદાસી હેઠળ દટાઈ જવાને બદલે જીવનને આનંદથી માણવાનું અને સારા સારા કામો કરતા રહેવાનું શીખવે છે. હે કૃષ્ણ, તમારું જીવન જ એક મહાન ગીતા છે. સો ઓવરઓલ સંગીત, નૃત્ય, કોરિયોગ્રાફી, કોસ્ચ્યુમ બધું જ સુપર્બ હતું. તમને રેકમેન્ડ કરું છું આ કાર્યક્રમ, તમને ક્યારે પણ જોવા મળે તો ચૂકતા નહીં. અચ્છા, પ્રખ્યાત લેખક પ્રવીણભાઈ સોલંકીએ જણાવ્યું કે ગુજરાતી ભાષા દરેક ગુજરાતીને આવડવી જોઈએ, કારણ કે આ ખાલી ભાષા નથી, આ એક સંસ્કૃતિ છે, આપણી આપણો વારસો છે. અસલના વખતમાં લોકો ઘૂમતો તાણતા લાજ, તો દરેક પ્રાંતની લાજ મર્યાદિત હતી. શિયાળાએ સોરઠ બોલો, શિયાળામાં સોરઠની સ્ત્રીઓ અહીં સુધી લાજ પડે, કારણ કે તાડ બહુ હોય એટલે કાન ઢંકાઈ જાય, મેકઅપ ખરાબ ન થાય. ઉનાળે શિયાળે સોરઠ બોલો, ઉનાળે ગુજરાતની સ્ત્રીઓ ઉનાળામાં અહીંયા સુધી ઊંડો તાણે, તાપ ન લાગે, હોઠ ન ભરાય. ચોમાસે વાગડ બોલો, ચોમાસામાં વાગડની સ્ત્રીઓ અહીંયા સુધી ઊંડો તાણે. શું કામ વરસાદ ઝીણો ઝીણો આવે, કેસનો ભીંજાય, બાળકો ભીંજા ન થાય. ઋતુ પ્રમાણેની મર્યાદા હતી, શિયાળા ઉનાળા ચોમાસા. પણ કચ્છનો ભારે માસ, કચ્છની સ્ત્રીઓ ભારે માસ મર્યાદા હતો, પોતાની મર્યાદા કચ્છની સ્ત્રીઓ ભારે માસ. કાર્યક્રમમાં મુખ્ય મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું અને શ્રી મનોજભાઈ કોટકે તો જણાવ્યું કે ગુજરાતીઓ પોતાની નેવર ગીવ અપ એટીટ્યુડ વાળી સ્ટાઇલથી, પોતાની કુશળતાથી અને પોતાના વ્યવસાય દ્વારા ભારતની ઇકોનોમીમાં ઘણી મદદ કરી છે. તેમણે પણ કહ્યું કે જન્મભૂમિ ગ્રુપના જેટલા પણ પ્રયાસો છે એમાં બધા લોકો આવે, એનું સમર્થન કરે, એના માટે એમણે આગ્રહ કર્યો. જન્મભૂમિ ગ્રુપના ટ્રસ્ટી હાર્દિકભાઈએ બહુ સરસ સૂચનો આપ્યા કાર્યક્રમમાં કે તમારી પાસે કોઈ ને કોઈ ગુજરાતી છાપું આવવું જોઈએ, તમે ગુજરાતી નાટકો અને ફિલ્મો જરૂરી જુઓ, અને ત્રીજું કે પબ્લિક સ્પીકિંગ કે એસે કોમ્પિટિશન કે નાટ્ય સ્પર્ધા કે અમુક ડિબેટ જે પણ ગુજરાતીમાં થતું હોય એ એક્ટિવિટીઝમાં તમે પાર્ટિસિપેટ કરો અને એવી એક્ટિવિટીઝને પ્રોત્સાહન આપો. હાર્દિકભાઈએ જન્મભૂમિ ગ્રુપ તરફથી અનાઉન્સમેન્ટ પણ કરી કે કોઈ પણ ગુજરાતી નાટક હોય, મૂવી હોય કે કોઈ પ્રોગ્રામ હોય તો એને પ્રમોટ કરવા માટે એ મીડિયા પાર્ટનર પણ બનશે, અને એવા પ્રોગ્રામને અગર એડવર્ટીઝમેન્ટ આપ્યું હોય છાપામાં તો ડિસ્કાઉન્ટેડ રેટ પણ મળશે. અને કોઈ પણ ગુજરાતી કોઈ પણ ફિલ્ડમાં અગર આગળ કંઈ કામ સરસ કર્યું હોય તો એને જન્મભૂમિ ગ્રુપના ન્યૂઝપેપરમાં પ્રકાશિત કરવામાં આવશે. શ્રી હાર્દિકભાઈ મામણિયા, આપના આમંત્રણ બદલ ખૂબ ખૂબ આભાર, અને તમારું જે અભિયાન છે મારી માતૃભાષા મારું ગૌરવ એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા. ઓલ ધ બેસ્ટ અને ભારત માતા કી જય.